સુરતના મોટાવરાછા ખાતે દીકરી દત્તક યોજના અંતર્ગત ચાલી રહેલી સગાઈ અને લગ્નની સિસ્ટમ વિશ્વમાં સૌ પ્રથમવાર આધુનિક કરાઈ છે. 21મી સદીમાં આધુનિક લગ્ન અને સગાઈમાં આધુનિકતાની સાથે સાથે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરી અને જમાઈની પસંદગી માટે વિશેષ માપદંડના કારણે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ લંડનમાં સ્થાન મળ્યું છે. ત્યારે શનિવારે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ લંડનના પ્રતિનિધિ તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. लाइफलाइन चेरिटेबल ट्रस्ट द्वारा सूरत में अनेक प्रकार की एक्टिविटी सेवाकीय प्रवृत्ति थई रही है, जेमा एक है दीकरी दत्तक योजना. दीकरी दत्तक योजना एटले सगाई और लग्न माटेनी चालती एक सीस्टम. पण जनरली बहुत सगाई और लग्न करावता हो सारा एवं समूह लग्न पण थता होय, पण आ विश्वनी पहली एवी सीस्टम है कि जे छूटाछेड़ा थवाना प्रमाण ने घटाड़वा माटेनुं अमारुं अभियान है अने एने अलग रीते कि अलग नवी पद्धति थी अमे चलावी रह्या छीए छेल्ला 3 वर्षथी अने बहु ज सरळता स्थापी रही है. त्यारे आजे वर्ल्ड बुक ऑफ लंडन માં નોમિનેટ થયા છે, એટલે કે આ સિસ્ટમ જે છે સમૂહ લગ્નની સિસ્ટમ એ વર્લ્ડમાં પહેલી છે એવી સાબિત થઈ અને એને આજે એવોર્ડ આપવા માટે રેકોર્ડ આપવા માટે સમગ્ર ટીમ લંડનની આવી છે ત્યારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 127 દીકરીઓને અમે કન્યાદાન કરી ચૂક્યા છીએ. આગામી સમયમાં અમે જીવીશું ત્યાં સુધીમાં 5000 દીકરીઓને કન્યાદાન દેવાનું અમારું સપનું છે, સંકલ્પ છે. આજના મુખ્ય મહેમાન તરીકે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સીકે પટેલ સાહેબ તેમજ વર્લ્ડ બુક ઓફ લંડનમાંથી દિવ્યેશ ગાંધી આજે ઉપસ્થિત રહ્યા છે. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃત્તિ જેવી કે તમે જુઓ છો કે શિક્ષણ હોય, કોવિડ હોય, કોવિડમાં આઇસોલેશન સેન્ટર ઉત્તરાયણ શરૂ કરેલું, 300થી વધારે વિદ્યાર્થીઓને સાજા કરી અને મોકલ્યા હતા. દર મહિને 2 યાત્રા કરાવીએ છીએ વડીલોને, જે એકલવાયુ જીવન જીવતા હોય એના માટે વડીલોને યાત્રા કરાવી રહ્યા છીએ. અમારી સ્કૂલ વિઝન સાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલી રહી છે, ત્યાં દીકરીઓ જેને 3 દીકરીઓ હોય એને મફત શિક્ષણ આપી રહ્યા છીએ. અને આપ જાણો છો કતારગામ પોલીસ સ્ટેશનમાં હાલ અમારી ઓફિસ બંધ છે, પણ પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર, જે કાઉન્સેલિંગ સેન્ટર અને જે પતિ પત્નીના ઝઘડા થતા હોય અને સમાધાન કરવા માટેની જે ઓફિસ છે એ હાલ બંધ છે, પણ એમાંથી જ ઉદ્ભવ થયેલો આ એક દીકરી દત્તક યોજના છે. લોકોને મેસેજ એ આપશું કે જે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પ્રવૃત્તિ એટલે કે દીકરી દત્તક યોજના ચાલી રહી છે, જે વિશ્વની પહેલી છે, એવું નથી કે લાઇફલાઇન જ કરી શકે, પણ જે દીકરા અને દીકરી સાથે જે ખોટું બોલી અને સગાઈ લગ્ન થાય છે અને કોઈને રીતે ફસાય છે એ ફસાય નહીં, એવું નથી કે લાઇફલાઇનમાં તમે કરો, પણ લાઇફલાઇનની એકવાર સિસ્ટમ સમજો અને એવું તમારા ઘરે પણ તમે કરી શકો છો. અમારો માત્ર ને માત્ર હેતુ એવો છે કે બધું આંતરિક બધું જ ફર્યું, નવા નવા બધા કપડાં નવી રીતે મેરેજ કરવાનું થયું, પણ અંદર જે આંતરિક સિસ્ટમ બદલી નથી, જે સિસ્ટમને બદલવા માટે આવ્યા છીએ અને આ સમાજમાં થતા છૂટાછેડાને અટકાવવા માટે આવ્યા છીએ, ઓછા કરવા માટે આવ્યા છીએ, જે સિસ્ટમ બધા જ અપનાવે એવું કહેવા માગીએ છીએ. હા, આ દીકરા અને દીકરીઓ મોટા ભાગે પહેલો તો સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન સંપર્ક કરે છે, ત્યારબાદ અત્યાર સુધીનો જે અમારો અનુભવ છે એ એક દીકરીના લગ્ન થાય અને બીજી 5-10 દીકરીઓ નવી આવે એના મામા માસી કુટુંબના સંબંધીમાંથી, એવી રીતે અમારો વધારેમાં વધારે સંપર્ક દીકરીઓ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે અને ખોટું પણ લાગશે કે ગઈકાલનો છેલ્લો આંકડો લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટમાં 767 દીકરીનું વેઇટિંગ છે. દીકરાનું તો હોય વેઇટિંગ, પણ વિશ્વની પહેલી એવી સંસ્થા છે કે જ્યાં દીકરીઓનું વેઇટિંગ છે સગાઈને લગ્ન કરવા માટે. એનું કારણ એ જ છે, એનું કારણ એક જ છે, વેઇટિંગનું કારણ એ છે કે જે પારદર્શક એક એક વસ્તુ, એટલે કે અમારી 3 પ્રકારની સિસ્ટમ છે, દીકરો કે દીકરી લઈએ એને ઓન પેપર બધું ચેક કરવામાં આવે છે, જે અમારી વડીલોની કમિટી છે બધે ચેક કરવા માટે જાય છે. બીજું છે દીકરા દીકરીના સ્વભાવ મેચિંગ કરવામાં આવે છે, જે 100 કલાકનું અમારું ઇન્ટરવ્યૂ છે, 337 સવાલો છે, ઇન્ટરવ્યૂ લઈ અને દીકરા દીકરીને સેટ કરવામાં આવે અને મેચિંગ કરી અને સગાઈને લગ્નમાં જોડવામાં આવે છે. ત્રીજું છે સગાઈ થતાં પહેલાં 22 પ્રકારના મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, જે વિશ્વમાં કોઈ જગ્યાએ થતું નથી. આ સિસ્ટમને આધારે દીકરીઓ આવે, માત્ર ખર્ચ કરવા માટે કે અમે ખર્ચ કર્યાવર આપીએ એટલા માટે નહીં, પણ BMW લઈને પણ દીકરીઓ આવે છે, 15 લાખના પેકેજ હોય એ પણ દીકરીઓનું વેઇટિંગ અને અમારી પાસે છે. આજનું જે આયોજન છે, અમારી જે સિસ્ટમ છે દીકરી દત્તક યોજના, એને આખા ગુજરાતે નહીં પણ આખા વિશ્વએ વધાવી લીધેલી છે. એ લઈને જે કંઈ સમાજની અંદર વર્લ્ડ રેકોર્ડ અનેક અનેક સ્થાપિત થઈ રહ્યા છે, એમાં વર્લ્ડ બુક ઓફ લંડન જે રેકોર્ડ કરી રહ્યું છે એમાં આપણું અહીંયાથી નોમિનેટ થઈએ છીએ અને આજે એ ટીમ આખી આપણને અહીંયાથી અભિનંદન આપવા માટે અને એવોર્ડ આપવા માટે આવી રહી છે, એના બદલ આજે કંઈ કાર્યક્રમ છે રાખ્યો છે. એ ઉપરાંત જે કંઈ અમારા પરણાવેલા દીકરા દીકરીઓ હોય એને પણ ઘણા સમયથી મળાયેલું નહોતું, એટલે આ દીકરા દીકરીઓ માટે પણ એક કાર્યક્રમ રાખ્યો છે કે અંદરોઅંદર મળી શકે અને અમારી જે સિસ્ટમ છે એને લોકો સુધી પહોંચાડી શકે.
प्रभुता में 147 दीकरीओना प्रभुता में पगला पड़ेला है। अपने घणा समय थी अपने जे कई पहली दीकरीओ अपने समूह लग्न करता था ए दीकरीओने अकाउंट नहीं करेली, पण जे कई कोरोना काल दरमियान अपने 3 वर्ष थी आ जे सीस्टम में लाग्या जे आ सीस्टम थकी गया है। 147 दीकरा दीकरीओने अपने परणावी चूक्या छे। आ उपरांत अत्यारे लगभग 225 थी ऊपर दीकरा दीकरीओनो संबंध थई चूक्यो छे। अहींथी સુરતમાં લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમમાં અનેક લોકો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ સુરત।